મજામાં બધા લોકો મજામાં ઓકે બધા જોઈન થઈ જાય એટલે આપણે સેશનને સ્ટાર્ટ કરીએ મજામાં બધા લોકો મજામાં ઓકે વોઇસ ને આઈ થિંક કેમેરા બધું ક્લિયર છે એટલે કોઈ ઇશ્યુ નથી આપણે ધીમેથી સેશન સ્ટાર્ટ કરીએ આજે કોઈ ઇન્ટરનેટનો ઇશ્યુ નહીં થાય કોરોનાની જય હા કોરોનાની જય હો જિગ્નેશસિંહ ચૌહાણ મકલિયારા કોણ છે કોવિડ પોઝિટિવ આઈ ન હોય કોવિડ ન હોય હવે આનાથી તો વધારે એક્ઝામનું ટેન્શન હોય હવે આપણે કોરોના કોરોના દુખિયાઓને શું મારે હવે આટલા બધા બેરોજગાર દુખિયાઓને કોરોના આનાથી વિશે શું દુઃખ આપીએ કે બેરોજગારીને દુઃખથી મોટું કોઈ દુઃખ ન હોય એન્જિનિયરિંગ કરી કરી અને તલાટીની પરીક્ષા માટે તૈયારી કરવી પડે એનાથી મોટું કયું દુઃખ હોય એટલે એટલે કોરોના બોરોના કઈ ન કરે આપણે જીવનમાં ઓકે સેશનને સ્ટાર્ટ કરીએ ભારતનો ઇતિહાસ તમને ભણાવું છું આજે 4 થી 6 રાતના 9 થી 11 લેક્ચર હશે આવતીકાલે 4 થી 6 રાતના 9 થી 11 જે છે આ સમયગાળામાં આવતીકાલે પણ મારો લેક્ચર હશે 12 તારીખે બરાબર આજ રાત્રે પણ લેક્ચર છે આજે આ સેશન જે લોકો નો ખબર હોય યાદ રાખજો આવતા મહિનામાં આપને ભારતનો પ્લસ કોર્સ મારો લોન્ચ થશે આવતા મહિનામાં પેઈડ સબસ્ક્રિપ્શનવાળા સતત પ્રશ્નો જે કરે કે ભાઈ તમારો કોર્સ નથી આવતો 100% આવશે એ સિવાય જે લોકો પ્લસ સબસ્ક્રિપ્શન લીધું એ લોકો યાદ રાખે મારા પેઈડ કોર્સ ઓલરેડી અન એકેડેમી ઉપર છે આધુનિક ભારતનો ઇતિહાસ પણ છે પ્રાચીન ભારતનો ઇતિહાસ પણ છે ગુજરાતનો ઇતિહાસ પણ છે અને દેશી રજવાડા ક્લિયર ઓકે સેશન એકચ્યુઅલી પાવર ઓન કરતા ભૂલી ગયો હતો એટલે સ્વિચ ઓફ થઈ ગયું ઓકે આગળ વાત કરીએ ફટાફટ એટલે મારા પ્લસ કોર્સ આપણે વાત કરી કે ઓલરેડી અનએકેડેમીની એપ ઉપર છે જે લોકો એપ ઉપર ડાઉનલોડ ન કરી એપ ડાઉનલોડ કરે જીપીએસસી ગોલ્ડ સિલેક્ટ કરી અને મારું નામ સર્ચ કરે જુવાનસિંહ જાડેજા એટલે ત્યાં તમને બાકીની ડિટેલ મારા પ્લસ કોર્સ ત્યાંથી મળી જશે જે લોકો સ્પેશિયલ ક્લાસ જોવો એને પણ ત્યાંથી મળી જશે બીજા ઘણા બધા પ્લસ કોર્સ લોન્ચ થાય છે દર મંથમાં એ ઘણા બધા ફેકલ્ટીઓના એ તમારી સામે સ્ક્રીન ઉપર છે અને ઘણા બધા બીજા પણ ઘણા લોન્ચ થયેલા છે આ બધા પ્લસ કોર્સ જોવા માટે તમારે જ્યારે પણ અનએકેડેમીનું સબસ્ક્રિપ્શન લ્યો જીપીએસસીનું ત્યારે JJ10 કોડ યુઝ કરજો બીજું આ JJ10 કોડ અનએકેડેમીના યુપીએસસી એસએસસી બેન્કિંગ રેલવે બધા કોર્સની અંદર યુઝ કરી શકો અને ઇન્સ્ટન્ટલી દરેક કોર્સની અંદર જીપીએસસી યુપીએસસી હોય કોઈ પણ હોય દરેક કોર્સમાં ઇન્સ્ટન્ટલી 10% ડિસ્કાઉન્ટ આપે જ્યારે આ જે ને જીપીએસસીના અંદર પણ ઘણા બધા અલગ કોર્સ હોય એના માટે કોમન સબસ્ક્રિપ્શન જ લેવાનું બરાબર બીજું પેમેન્ટ રોકડા સિવાય બધું એટીએમ પેટીએમ યુપીઆઈ બધાથી તમે કરી શકો ડેઈલી લાઈવ ક્લાસીસ મળે લાઈવ ટેસ્ટ ક્વિઝિસ સ્ટ્રક્ચર કોર્સેસ અને જે છે અનલિમિટેડ એસેસ અનએકેડેમી ઉપર મળતું હોય બરાબર મારો અંદાજ ના પાડે છે મારો અંદાજ ના પાડે છે ભાઈ પરમાર સંદીપ બરાબર ઓકે પ્લસ કોર્સ ખાસ કરીને યાદ રાખજો મારો જે છે તમને જે સમય કીધો એ પ્લસ કોર્સ આવતા મહિને લોન્ચ થાય ને જૂનો રેકોર્ડેડ તરીકે મારા જૂના પ્લસ કોર્સના રેકોર્ડેડ લેક્ચર જોવો હોય તો પણ તમને મળી જાય જે લોકો પાસે સબસ્ક્રિપ્શન નથી એ લોકો સ્પેશિયલ ક્લાસ ફ્રીમાં જોઈ શકે અનએકેડેમી ઉપર એટલે તમારે લોકોએ અનએકેડેમીની એપ ડાઉનલોડ કરી અને એની અંદર તમારી બાકીની ડિટેલ ફિલ કરી જીપીએસસી સિલેક્ટ કરી અને મારું નામ સર્ચ કરવાનું અને ત્યાં જે છે એ પ્રોફાઇલની નીચે અહીંયા સ્પેશિયલ ઓલ્ડ સ્પેશિયલ ક્લાસ લખેલા હશે એ તમારે
સી ઓલ કરી અને બધા સ્પેશિયલ ક્લાસ મારા ત્યાં જોઈ શકશો અને સબસ્ક્રિપ્શન લીધું એ પ્લસ કોર્સ મારા પ્રોફાઇલ ઉપર જઈને જોઈ શકશો બરાબર ઓકે હવે બીજા કોઈને કંઈ ક્વેરી કંઈ પ્રશ્નો હોય તો ફટાફટ કોમેન્ટ કરો નકર આપણે સેશનને સ્ટાર્ટ કરીએ જે લોકોને કંઈ ક્વેરી કંઈ પ્રશ્નો હોય ફટાફટ કોમેન્ટ કરી શકે લગભગ નહીં લેવાય હજી મને એવું લાગે કે જે રીતે અત્યારે કોરોના વધે છે એ રીતે જોતા આવનારો આખો મહિનો સોરી એપ્રિલ મહિનો અને મે મહિનાની 15 તારીખ કાઢે અહીંયાની હળવાશ હું મોજમાં છું તમારા ભાઈભાઈ આવું નામ પાડ્યું અહીંયાની હળવાશ કોમ્પ્યુટર માટે બુક તમને જે ગમે એ કોઈ પણ પબ્લિકેશનની વાંચવાની પણ 5 વાર વંચાવી જોઈએ કોઈ પણ પબ્લિકેશનની પુસ્તક લ્યો એ વંચાવી જોઈએ ડન બીજા કોઈને કંઈ ક્વેરી હોય તો ફટાફટ કહો નકર આપણે સેશનને સ્ટાર્ટ કરીએ બસ રવિભાઈ કરીએ છીએ સ્ટાર્ટ 2 મિનિટ કોઈને કંઈ વચ્ચે પ્રશ્નો હોય તો આપણે ચર્ચા કરીએ ભાઈ કોમ્પ્યુટર માટે લગભગ યુવાનું પુસ્તક સારું છે એસટીએ એક્ઝામ તો હજી ઘણી પાછળ છે ભાઈ એની ટેન્શન ક્યાં લેવું એ ખબર નથી કીર્તિ મને એ મને નથી ખબર અત્યાર સુધી આપણે ગઈકાલે આપણે ગુપ્તકાળ સુધીની ચર્ચાઓ કરી નાખી બરાબર ઓલમોસ્ટ પ્રાચીન ભારત હવે આપણે પૂરું કરવા તરફ આગળ વધીએ છીએ કાજી સાહેબનું પુસ્તક સારું છે ખુશ્બુ ઓકે જિજ્ઞેશસિંહ બસ શરૂ જ કરીએ છીએ આપણે લેક્ચર આપણે ગઈકાલે જ સમુદ્રગુપ્તની વાત કરી ત્યારબાદ ચંદ્રગુપ્ત બીજાની વાત કરવાની અહીંયાથી બાકી હતું અહીંયાથી આપણે બાકી હતું બરાબર હવે જે છે આપણે ચર્ચા કરવાના ચંદ્રગુપ્ત બીજો રામગુપ્તના સમયગાળામાં આપણે વાત કરી કે કેવી રીતના ચંદ્રગુપ્ત જેનું નામ મૂળ નામ દેવીચંદ્ર હતું દેવીચંદ્ર ગુપ્ત કેવી રીતના શાસક બને છે અને એની આખી આપણે ચર્ચા કરી નાખી શકવાળી બાબતમાં કે વિશાખાદત્તનું નાટક દેવીચંદ્ર ગુપ્તમની અંદર દર્શાવવામાં આવે છે કે કેવી રીતના ચંદ્રગુપ્ત શાસક બને છે શકોની જે છે શક રાજ્ય રાજવી રુદ્રસિંહ ત્રીજાને હરાવી અથવા એની હત્યા કરી એના ભાભી ધ્રુવસ્વામીની દેવીને જે એના જે છે એના વેશે સ્ત્રી વેશે ગયો હોય ત્યાં કેવી રીતના હત્યા કરી એની આપણે ચર્ચા કરી નાખી છે હવે આપણે વાત કરશું રામગુપ્ત પછી ત્વરિત એનો ભાઈ ચંદ્રગુપ્ત બીજો જે સાહસિક હોય એ શાસક બને એને વિક્રમાદિત્ય પણ કહેવામાં આવે 375 થી 414 સુધી શાસન કરે વિક્રમાદિત્ય એટલે સૂર્ય જેવો પ્રતાપી વિક્રમ એટલે જે છે એ પ્રતાપી અને આદિત્ય એટલે સૂર્ય સૂર્ય જેવો પ્રતાપી સૂર્ય જેવો શક્તિ વિશાળી એવો અર્થ થાય બરાબર ક્લિયર હવે જે છે આપણે બીજું એને પૃથ્વી વિજય પણ કીધેલો છે પૃથ્વી વિજય પણ કીધેલો છે કેમ તો કે ભાઈ ઉદયગીરીની જે ગુફા જે છે એની અંદર એને એના માટેનો એક ઉપાધિ છે પૃથ્વી વિજય મોટા વિસ્તાર એવો પૃથ્વીનો જમીનનો ભૂભાગ એને જીતી લીધેલો હોય એને કારણે પૃથ્વી વિજય પણ કહેવામાં આવે એને અશ્વમેઘ યજ્ઞ પણ કરેલો અશ્વમેઘ યજ્ઞ પણ કરેલો હતો મોટો જમીન ભારતનો મોટો હિસ્સો બધો જીતી લીધો બીજું એને દેવગુપ્ત જે છે એ અને જે છે દેવગુપ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે બીજું જે છે એની માતાનું નામ શું હતું દત્તદેવી સમુદ્રગુપ્ત અને દત્તદેવીનો દીકરો હતો અને એને દેવગુપ્ત તરીકે પણ ઓળખવામાં આવતો હતો બીજું એની પત્ની ધ્રુવસ્વામીની દેવી હતી બરાબર અને ધ્રુવસ્વામીની દેવી નામનું નવલકથા નાટક કનૈયાલાલ મુનશીએ પણ લખેલું છે ધ્રુવસ્વામીની દેવી બરાબર બીજું કુબેર નાગા એની પત્ની હતી કુબેર નાગા એની પત્ની હતી અને કુબેર નાગા જે છે એની દીકરી જે એટલે પ્રભાવતી દેવી આપણે આગળ વાત કરશું આ કુબેર નાગા અને ચંદુભાઈ બીજાની દીકરી એટલે પ્રભાવતી જ્યારે ધ્રુવસ્વામીની દેવી અને ચંદ્રગુપ્તનો દીકરો એટલે કુમારગુપ્ત એટલે કે
એને બે પત્નીઓ હતી, બે ઘરવાળી હતી, બે બૈરાઓ હતા, ધ્રુવ સ્વામીની દેવી અને કુબેર નાગા. ધ્રુવ સ્વામીની દેવીનો દીકરો કુમારગુપ્ત, કુબેર નાગાની દીકરી પ્રભાવતી દેવી. આ પ્રભાવતી દેવીના લગ્નની આપણે હમણાં વાત કરશું. વાકાટક વંશમાં એને લગ્ન કરવામાં આવે અને આગળ આપણે ચર્ચા કરી કે એના એક શિલાલેખમાં લખેલું છે કે ગુપ્તોનો આદિરાજ એટલે કોણ, તો કે ઘટોત્કચ ગુપ્ત, એવું એને લખેલું છે. આ મૂળ પોઈન્ટ ઉપર આગળ વધી એનું સામ્રાજ્ય જે છે એની ચર્ચા કરી. એના જે અલગ અલગ સિક્કાઓ ઉપર સિંહ વિક્રમ અજીત આવું લખેલું છે, સિંહ વિક્રમ અજીત વિક્રમ આવા જે છે એ નામ લખેલા છે. એટલે કે વિક્રમાદિત્યની પદવી ધારણ કરી એને એને આધારે આવા એને જે છે એના સિક્કાઓની અંદર નામ જોવા મળે, સિંહ વિક્રમ અજીત વિક્રમ. પલંગ ઉપર બેસી અને પુષ્પવાળા, પલંગ ઉપર બેસીને પુષ્પવાળા સિક્કાઓ. પેલા રિયા એ લોકો કેવા હતો કે પલંગ ઉપર બેસીને વીણા વગાડતા, જ્યારે આ કેવું હતો પલંગ ઉપર બેસી અને પુષ્પ લઈને બેઠો હોય એ ટાઈપના પણ સિક્કાઓ છે. અશ્વારોહી સિક્કાઓ એટલે મીન્સ કે પોતે અશ્વ ઘોડા ઉપર સવારી કરતો એવા અશ્વારોહી પ્રકારના પણ સિક્કાઓ છે, અને અશ્વમેઘ યજ્ઞ થયેલા હોય એ પ્રકારના પણ સિક્કાઓ છે. ક્લિયર. બીજું એના લગ્ન સંબંધો જીપીએસસી પૂછાઈ ગયું. નાગવંશની રાજકુમારી કુબેર નાગા સાથે ચંદ્રગુપ્ત બીજાએ લગ્ન કર્યા, ચંદ્રગુપ્ત બીજાએ લગ્ન કર્યા. અને આમની બેની પ્રોડક્ટ એટલે કોણ, તો કે પ્રભાવતી દેવી. આ પ્રભાવતી દેવી જે છે એના લગ્ન ક્યાં કરવામાં આવે છે, તો વાકાટક વંશના રાજા રુદ્રસેન ત્રીજા હારે કરવામાં આવે. કોની હારે કરવામાં આવે, વાકાટક વંશના રાજા રુદ્રસેન ત્રીજા, રુદ્રસેન બીજા સાથે એના લગ્ન કરવામાં આવે. વાકાટક વંશનું શાસન ક્યાં હતું, તો કે મહારાષ્ટ્રના વરાળ પ્રાંતમાં હતું. આ લગ્નને અનુલોમ લગ્ન કહેવામાં આવે. કેમ, તો કે વાકાટકો રહ્યા એ કેવા હતા, તો કે બ્રાહ્મણો હતા. જ્યારે પ્રભાવતી દેવી કેવી હતી, વૈશ્ય હતી, કારણ કે ગુપ્ત શાસકો વૈશ્ય હતા. જ્યારે વાકાટકો કેવા હતા, બ્રાહ્મણો હતા. આ લગ્ન કેવા થયા, કે વર ઊંચા કુળનો કન્યા નીચા કુળની, એટલે અનુલોમ લગ્ન થયા. અને આગળ જતા રુદ્રસેન બીજો એના સસરાને શક શાસકોને હરાવવામાં મદદ પણ કરે છે. શકોને હરાવવા, જ્યારે ગુજરાત ઉપર અને શકોને હરાવવામાં આગળ જતા શક સત્તાનો સંપૂર્ણ રીતે અંત કરવા માટે જે છે એ રુદ્રસેન બીજો મદદ કરે છે. અને પ્રભાવતી દેવીનો પુનાના તામ્રપત્ર મળે છે, જેની અંદર જે છે એ ગુપ્તોનું વંશાવળી પણ મળે છે, ગુપ્તોની વંશાવળી પણ મળે છે, બરાબર. બીજું છે એને કદંબ રાજ્ય, અત્યારે ગોવાની આજુબાજુ મોલા મિનલ દેવી જ્યાં હતા ને, કુંતલ અથવા કદંબ રાજવંશનું કુંતલ રાજ્ય હતું. ગોવાની આજુબાજુનો વિસ્તાર હતો, ત્યાં એનું શાસન હતું. ત્યાંનો રાજા હતો ભગીરથ. ભગીરથનો પુત્ર કોણ, કાકુથવર્મા. આ કાકુથવર્માની દીકરી એટલે અનંત દેવી. અનંત દેવીના લગ્ન કુમારગુપ્ત તારે થયા, પ્રતિલોમ લગ્ન થયા. કેમ, તો કે કુમારગુપ્ત કેવો હતો, વૈશ્ય હતો, જ્યારે અનંત દેવી કેવી હતી, ક્ષત્રિય સ્ત્રી હતી. કદંબ વંશ એટલે ક્ષત્રિય રાજવંશ, એટલે આ લગ્ન કેવા થયા, પ્રતિલોમ લગ્ન થયા. જ્યારે કુબેર નાગાવાળા લગ્ન પણ પ્રતિલોમ લગ્ન કહેવામાં આવે. કેમ, તો કે કુબેર નાગા નાગવંશ ક્ષત્રિય રાજવંશ હતો અને એની સાથે વૈશ્ય વર સાથે લગ્ન થાય એ પણ એક પ્રતિલોમ લગ્નનો પ્રકાર હતો. આ જીપીએસસીમાં હમણાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, બરાબર. આવી રીતના લગ્ન સંબંધોથી જોડાય છે. સમજ લે, ફટાફટ કોમેન્ટ કરો, સમજ લે કે નહીં. ઓકે, સમજાઈ ગયું. કુબેર નાગા બેન હારે વાકાટક વંશના રાજા રુદ્રસેન બીજા સાથે, પ્રભાવતી બેનના લગ્ન, કુબેર નાગા હારે લગ્ન, પછી કદમ રાજ્ય રાજવંશ, આ ત્રણ રાજવંશ સાથે લગ્ન સંબંધથી પોતાની તાકાત મજબૂત કરો. હવે ભાઈ અલગ અલગ રામગુપ્તના સમયમાં નબળું રાજ્ય પડતા છ એક મહિનામાં બધા એના તાબેદાર રાજ્યો આઝાદ થઈ ગયા. તાબેદાર રજવાડા, જ્યારે કેન્દ્રની શક્તિ નબળી પડે ત્યારે તાબેદાર રાજ્યો આઝાદ થવા મળે, જેના અંતર ઓલા ઘણા બધા ગણ રાજ્યો હતા, ત્યાંના ક્ષત્રિયો ફરીથી પોતે જે છે એ પોતાની જે છે વિસ્તાર, પોતાના જે રાજ્યો હતા એ બધાને આઝાદ કરી લીધા, જેને સમુદ્રગુપ્તે હરાવ્યા હતા અને પોતાના ખંડિયા શાસક બનાવ્યા હતા. મદ્રક, યોધય, અર્જુનિયાનો, આ બધા ક્ષત્રિયો જે નાના નાના ગણ રાજ્યો ઉપર ક્ષત્રિયો શાસન કરતા હતા, એના ઉપર આક્રમણ કરી આ ગણ રાજ્યોને ખાલસા કરી લીધા. આ ક્યાંથી આ માહિતી મળે, તો કે ઉદયગીરીની ગુફા લેખમાંથી મળે.
આના કારણે જે છે એ ચંદુભાઈ બીજા કયા નામથી ઓળખાય છે, ગણહારી, ગણોનો નાશ કરનારો, જેનો અર્થ થાય ગણ રાજ્યોનો અથવા ગણોનો નાશ કરનારો. પછી આવે શક વિજય. કયું આવે? શક વિજય. ઈસવીસન 400 ની અંદર આ ઘટના થાય છે બાબત. શક વિજય 400 માં વાકાટક રાજવંશ વીરસેન સાબા એનો સેનાપતિ, વાકાટક રાજવંશ નો રાજા રુદ્રસેન બીજો અને ચંદ્રગુપ્ત નો સેનાપતિ વીરસેન સાબા, આ બંને લોકો જે છે એ શક રાજવી ઉપર, જે સેનાપતિ કોનો છે વીરસેન સાબા, કેનો સેનાપતિ હોય તો કે ચંદ્રગુપ્ત બીજાનો. આ જે છે એ વીરસેન સાબા વાકાટક રાજવંશની મદદથી શક વંશ ઉપર આક્રમણ કરે, સંપૂર્ણ શક વંશ ઉજ્જૈનનો શક વંશનો અંત કરે અને એ રાજ્યને ખાલસા કરી ગુપ્ત સામ્રાજ્ય સાથે ભેળવી દે છે. આના કારણે એ શકહારી કહેવાળો છે. એ કેવો કહેવાળો? ચંદ્રગુપ્ત બીજો શકારી, શકોનો નાશ કરનારો. અને એને બીજી કઈ પદવી ધારણ કરી? વિક્રમાદિત્ય. અને એને આધારે જે ઓલું માલવગણ સંવંત હતું, એ માલવગણ સંવંત જેને વિક્રમ, પેલો વિક્રમાદિત્યએ શરૂઆત કરી હતી બલમિત્રએ, માલવગણ સંવંત ઈસવીસન પૂર્વ 56 એ હવે આના નામ ઉપરથી વિક્રમ સંવંત તરીકે ઓળખાય છે. વિક્રમ સંવંત તરીકે ઓળખાવા લાગે છે. ઉજ્જૈનને પોતાની સાંસ્કૃતિક રાજધાની બનાવે. એના સમયમાં ગુજરાત ઉપર સર્વ ભટ્ટારકનું શાસન હાલતું હોય, એ સર્વ ભટ્ટારક ઉપર આક્રમણ કરી એને પણ હરાવી અને ગુજરાતમાં પણ ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કરે ઈસવીસન 400 આજુબાજુ. બરાબર, ગણ વિજય, શક વિજય, આ યાદ રાખજો. જો શકો ઉપર પણ 400 આજુબાજુમાં જ વિજય મેળવે. એક આ બીજો વિજય. હવે આપણે વાત કરીશું ત્રીજો. પૂર્વી સરહદી રાજ્યો જે આઝાદ થઈ જાય, મહેરોલીના સ્તંભલેખમાં લખેલું છે કે રાજા ચંદ્ર જે છે એ બંગાળ, કામરૂપ આ બધા રાજ્યો ઉપર આક્રમણ કરી અને એના રજવાડાઓ બધા ખાલસા કરી લે છે. ટન ભાવેશ બોલ ભાઈ, શું છે તને? એ દરવાજો બંધ કરી દેજો ના. હા, એકદમ ખુલ્લો રાખો. બંધ મજામાં છું. હા બસ, હવે 5મો મેસેજ નહીં કરતો ભાવેશ, બ્લોક મારો ને બધા, બધા લોકો ભાવેશ ને બ્લોક મારી દો. બધા લોકો ભાવેશ ને બ્લોક મારી દો એટલે આપણે બધાને નડતો બંધ થઈ જાય, વાયરસ આવી ગયો એક આગળ. ના, શાસન 375 થી 414 375 હતી વૃંદા. હવે જે છે એને વાહલિક એટલે કે બેક્ટ્રિયા પ્રાંત, જેને વાહલિક પ્રાંત પણ કહેવામાં આવતો, બલ્ક પ્રાંત પણ કહેવાય, બલ્ક બુખારા એ પ્રાંત ઉપર આક્રમણ કરી અને ત્યાં પણ એને કબજો મેળવ્યો. આ માહિતી પણ ક્યાં મળે? તો કે મોહરલીના સ્તંભલેખમાં. દક્ષિણા પથના વિસ્તારો જે છે એ રામગુપ્તના સમયમાં આઝાદ થઈ ગયા. મહરોલીના સ્તંભ મુજબ એને એ જે છે એ વિસ્તાર ઉપર પણ એ વિજય મેળવી અને એ વિસ્તારના રાજાઓને ફરીથી ખંડિયા શાસક બનાવે છે. બરાબર. અને આ મહરોલીના સ્તંભલેખમાં એક કાવ્ય પંક્તિ લખેલી છે. ચંદ્રની શક્તિના પવનથી દક્ષિણનો સમુદ્ર મહેકી રહ્યો હતો. આ જો કાવ્યમય રીતે લખેલું છે મહરોલીના સ્તંભમાં કે ચંદ્રગુપ્ત જે છે એની શક્તિની સામે દક્ષિણ ભારત પણ નમી જાય છે, એવું એનું કહેવાનું થતું. બરાબર. ના, યુવામાં કંઈક ભૂલ હોવી જોઈએ ભાઈ, 380 ન હોય, કંઈક ભૂલ હશે ભાઈ. ડન. હવે આના 9 હતા અને રાજ દરબારમાં 9 જે છે એ રહેતા હતા. એક તો કાલિદાસ, ધન્વંતરી, અમરસિંહ, વેતાલ ભટ્ટ અને વરાહમીર. આ 5 નામ યાદ રહી જાય તમને ઇઝીલી. કાલિદાસ, ધન્વંતરી, અમરસિંહ, વેતાલ ભટ્ટ અને વરાહમીર. આ 5 લોકો, એ સિવાયના બીજા 4 ક્ષપણક, શંકુ, ઘટબર્પર અને વરુરુચિ. બરાબર. વરુરુચિ જે છે આટલા 9 વિદ્વાનો એના રાજ દરબારની અંદર હતા અને રાજ દરબાર એને શોભાવતા હતા.
બીજું એને અજંતા અને બાઘની ગુફાઓ જે છે એનું નિર્માણ પણ એને કરાવ્યું હતું. અજંતા અને બાઘની ગુફાઓનું નિર્માણ કરેલું હતું જે તે સમયે જૈન બૌદ્ધ અને હિન્દુ ધર્મના જે છે એ સાધુઓ માટે. બીજું મહરોલીનો સ્તંભલેખ પણ એને જે છે એ કોતરાવેલો છે અને હાલમાં પણ એને કોઈ પણ જાતનો કાટ નથી લાગતો. હાલમાં પણ આ મહરોલીના સ્તંભને કાટ નથી લાગતો. અને ત્યાં જે છે એ ચંદ્રગુપ્ત વિશેની માહિતી છે કે રાજા ચંદ્ર કયા કયા વિસ્તાર ઉપર વિજય મેળવ્યો એનો ઉલ્લેખ આમાં જોવા મળે. ચંદ્રગુપ્ત નહીં પરંતુ રાજા ચંદ્ર દ્વારા મહરોલી સ્તંભમાં આ બાબત લખાયેલી છે. પછી આના સમયમાં ચીની યાત્રી ફાહિયાન આવે છે જે પુસ્તક લખે છે ફોકોકે. ચીની યાત્રી ફાહિયાન 400 થી 411-412 સુધી ભારતમાં રહે છે. એ દરમિયાન ફોકોકીમાં જે ભારતની તત્કાલીન ભારતની સામાજિક આર્થિક બધી બાબતોનો ઉલ્લેખ કરે છે અને જેની અંદર એ ક્યાંય પણ ચંદ્રગુપ્તનો ઉલ્લેખ નથી કરતો. માત્ર જે છે ચંદ્રગુપ્તના સમયમાં ભારતીય તંત્ર કેવું હતું, ભારતીય વ્યવસ્થા કેવી હતી એની બાબતનો ઉલ્લેખ કરે છે. બરાબર. એ મને નથી સશાક એટલે હું શકાહારી આવશે. શકાહારી નું બિરુદ ધારણ કરેલું. ઓકે લેક્ચર 8. હા એ પ્લેલિસ્ટ માં નથી શક્તિભાઈ. એ છે ને તેથી આપને ટેકનિકલ એરર ને કારણે લેક્ચર નતો લઈ શકો ને, એટલે એ 8 નંબર નો લેક્ચર લીધેલો જ નથી. એટલે 7 પછી ડાયરેક્ટ 9 આવી જશે. ઓકે હવે કોણ આવશે શાસક? કુમારગુપ્ત. આની અંદર શું શું બાબતો જોવાની છે? પહેલા તો તમારે એના બિરુદ જોવાના. વિક્રમાદિત્ય, પૃથ્વી વિજય, બીજો એને દેવગુપ્ત પણ કહેવામાં આવતો. બરાબર. દેવી ચંદ્રગુપ્ત અથવા દેવગુપ્ત પણ કહેતા. દત્ત દેવી એની માતા હતી. ધ્રુવસ્વામી દેવી અને કુબેર નાગા બે ઘરવાળીઓ હતી. કનૈયાલાલ મુનશીએ જે છે એના ઉપર એક નાટક લખેલું છે ધ્રુવસ્વામીની દેવી. ધ્રુવસ્વામીની દેવી ઉપર કનૈયાલાલ મુનશીનું નાટક યાદ આવ્યું. કુમારગુપ્ત જે છે ધ્રુવસ્વામીની દેવી અને ચંદુભાઈ બીજાનો દીકરો હતો. કુબેર નાગા એ કોની દીકરી હતી? તો કે સોરી, કુબેર નાગા અને ચંદ્રગુપ્ત બીજાની દીકરી એટલે પ્રભાવતી દેવી. બરાબર. એને સિંહ વિક્રમ, અજિત વિક્રમ, પલંગ ઉપર બેસીને પુષ્પવાળા સિક્કાઓ, અશ્વરાહી રાજાના સિક્કાઓ અને અશ્વમેઘ યજ્ઞવાળા સિક્કાઓ છે. નાગવંશ, વાકાટક વંશ અને કદમ વંશ સાથે લગ્ન સંબંધોથી જોડાયો. ગણ વિજય કર્યો. ગણ રાજ્યો હતા નાના નાના જીતી અને ખાલસા કર્યા એનો ઉલ્લેખ ઉદયગીરીના ગુફામાં. શક વિજય કર્યો જેમાં સેનાપતિ વીરસેન સાબાને મોકલે અને એના સહાય માટે વાકાટક રાજા રુદ્રસેન બીજો જાય છે અને એ જે છે આગળ જતા શકોને હરાવી શકનું ખાલસા રાજ્ય કરે. શકારીનું બિરુદ ધારણ કરે. વિક્રમાદિત્ય વિક્રમ સંવત શરૂ કરે. ઉજ્જૈનની સાંસ્કૃતિક રાજધાનીની વાત છે અને ગુજરાતમાં સર્વ ભટારકને હરાવી પોતે શાસન સ્થાપે છે. પૂર્વ સરહદી રાજ્ય બંગાળ કામરૂપ જીતે વાયવ્ય સરહદ ઉપરના બેક્ટ્રિયા પ્રાંત પણ જીતી લે છે. જો એકદમ પહાડોની પેલી બાજુ અફઘાનિસ્તાનની ઉપરનો વિસ્તાર પણ જીતી લે છે અને દક્ષિણા પથનો પણ વિજય મેળવે છે. નવરત્નોની અંદર કાલિદાસ, ધન્વંતરી, અમરસિંહ, વેતાલ ભટ્ટ, વરામીર, છપણ, ઘંટુ, શકર, ગટરભર અને વરરુચિ. બરાબર. અજંતા બાગના ગુફાનું નિર્માણ, મહોરલીનું સ્તંભની વાત આવશે. ફાહિયાન, કોકોકી લખે આના સમયમાં આવ્યો હતો પરંતુ ચંદ્રગુપ્ત બીજાનો કંઈ ઉલ્લેખ જોવા નથી મળતો. આપણે વાત કરવાના છે હવે કુમાર ગુપ્તની. આટલું સમજાયું તો ફટાફટ કયો. આટલું સમજાઈ ગયું બધાને? આટલું સમજાઈ ગયું બધાને? બોલ સ્મૃતિ. પરાક્રમક બિરુદ કોને ધારણ કરેલું હતું? પરાક્રમક બિરુદ કોને ધારણ કર્યું હતું? પરાક્રમકનું બિરુદ કોને ધારણ કરેલું હતું? ફટાફટ કોમેન્ટ કરો. પરાક્રમકનું બિરુદ કોને ધારણ કરેલું હતું? જુવાનસિંહ જાડેજાએ એવું.
फटाफट पराक्रमक नु बिरुद कोने धारण कर्यु तो आलो समझाई गयु तो जवाब तो देवो पड़शे। वाह आवड़ी गयु तने, ताली पाड़ी दियो स्मृति ने, आवड़ी गयु स्मृति ने, आवड़ी गयु ताली पाड़ी दियो बधाय। वारे वारे वा, छोकरा होशियार थी गया। अश्वमेघ यज्ञ कोने कोने करेलो तो, अश्वमेघ यज्ञ कया कया व्यक्ति कया कया राजाए करेलो तो, गुप्त वंश ना कया कया राजाए, फटाफट क्यों अश्वमेघ यज्ञ गुप्त वंशना कया कया शासकों करेलू, एक साथ तनय ना नाम टाइप करजो। कुमार पाड़े करेलू, ओके कुमार पाड़े करेलू, हाँ हाँ भाई भाई कुमार पाड़, नरसिंह भाई मोदी अपना देश ना प्रधानमंत्री छे, नरसिंह भाई मोदी। हर्षवर्धने कह्युं आ तमने कंकोत्री एवी थी के नहीं, हर्षवर्धननी अश्वमेघ यज्ञनी। समुद्रगुप्त चंद्रगुप्त कुमारगुप्त, वाह छोकरी वाह, विधि खत्री, ओके कुमार गुप्त, वाह विधि, बीजा कमेंट करो बदा, बीजा बदा कमेंट करो, आ प्रश्न पूछायेलो छो, चंद्रगुप्त बीजो समुद्रगुप्त अने कुमारगुप्त आटला लोको ए जे जे ए अश्वमेघ यज्ञ करेलो हतो बराबर। हवे आपने नानी एवी वात करवाना, कुमारगुप्त 415 थी 455 सुधी शासन करे छे, समुद्रगुप्त बीजानो पुत्र कुमारगुप्त, प्रभावती देवीनो भाई, ध्रुव स्वामीनी देवीनो दीकरो हवे शासक बने छे, મહેન્દ્રાદિત્યની પદવી ધારણ કરે, સિંહ મહેન્દ્ર આવું પણ એની સિક્કાઓમાં લખેલું છે, અજિત મહેન્દ્ર, સિંહ મહેન્દ્ર, સિંહ નહિતા, સિંહ નહિતાનું પણ બિરુદ ધારણ કરે, એની એના સિક્કાઓની અંદર સિંહ નહિતા પણ લખેલું છે, અશ્વમેઘ મહેન્દ્રનું બિરુદ પણ ધારણ કરે છે બરાબર, અશ્વમેઘ મહેન્દ્ર, સિંહ નહિતા, અજિત મહેન્દ્ર, સિંહ મહેન્દ્ર, મહેન્દ્રાદિત્ય, આપને એક અલગ નામ પડશે સિંહ નહિતા એ યાદ રાખવાનું, અશ્વમેઘ યજ્ઞ પણ કરે છે, વ્યાઘ્ર બલ્લ પર આક્રમનું બિરુદ ધારણ કરે, વ્યાઘ્ર બલ્લ એટલે કે જે વ્યાઘ્ર જે છે અથવા કે વાઘને મારવાનું પરાક્રમ કરે એવું બિરુદ પણ ધારણ કરે છે, વ્યાઘ્ર બલ્લ પરાક્રમનું બિરુદ પણ ધારણ કરે છે બરાબર। બીજું એક કાર્તિકેય ભગવાનનો ખૂબ ભક્ત હતો એટલે એ પ્રકારના પણ સિક્કાઓ જોવા મળે, કાર્તિકેય ભગવાનના અને એના મોર વાળા સિક્કાઓ પણ ખૂબ જોવા મળે છે એના કુમારગુપ્તના, કેમ તો કે એ જે છે ખાસ કરીને કાર્તિકેય ભગવાનનો ભક્ત હતો। બીજું એના સમયમાં ચાંદીના સિક્કા વધારે જોવા મળે, કેમ તો કે રાજ્ય સતત થતા યુદ્ધોને કારણે આર્થિક રીતે નબળું પડી ગયું, અને બીજું મહત્વનું કારણ તો પેલું રોમન સામ્રાજ્ય પડી ભાંગતા એની સાથે ભારતનો વેપાર બંધ થતા જે છે એ ગુપ્ત વંશની આવક ઘટી જાય છે આ રોમન સામ્રાજ્ય પડી ભાંગે એને કારણે, અને એને કારણે જે છે સોનાના સિક્કાઓને સ્થાને ચાંદીના સિક્કાઓ વધારે બહાર પાડે, કોણ તો કે કુમારગુપ્ત। એના સમયમાં કુમારગુપ્તના સમયમાં નર્મદા ખીણનો વિસ્તાર, આપણી નર્મદા નદીની આજુબાજુનો વિસ્તારમાં પુષ્યમિત્ર નામની આદિવાસી જાતિ વિદ્રોહ કરી, અંતમાં રાજકુમાર સ્કંદગુપ્તને મોકલે છે અને આ રાજકુમાર સ્કંદગુપ્ત અને કટ્ટર હાથે આ વિદ્રોહને દાબી દે છે, રાજકુમાર સ્કંદગુપ્ત જે છે જ્યારે આ લોકોને જે છે કડક હાથે જે છે દાબ મીન્સ કે વિદ્રોહને દાબવા માટે જાય છે ત્યારે બહુ અઘરું પડી જાય, એક દિવસ તો એને ભોંય તળીએ પણ હોવું પડ્યું, એક દિવસ તો ભોંય તળીએ એને સૂવું પડ્યું હતું બરાબર,
આવો ઉલ્લેખ ભિત્રીના સ્તંભ લેખમાં જોવા મળે છે. બરાબર. હવે વાત આવી સ્કંદગુપ્તની, પછી કોણ શાસક આવે? સ્કંદગુપ્ત. બાકી ભાઈ આને ખાધું પીધું ને રાજ કર્યું, બીજું આનું ખાસ કોઈ નહીં આવે. કુમાર ગુપ્ત નું આપણે હવે કયું આવશે? સ્કંદ ગુપ્ત. ઓકે, આગળ વધીએ. ઓકે, હવે આવે સ્કંદગુપ્ત. 455 થી 467 સુધી એ શાસન કરી ગયા. બરાબર. એને શરૂઆતમાં એના ભાઈ પુરુગુપ્ત સાથે વારસા વિગ્રહ થાય છે. પુરુગુપ્ત એનો ભાઈ જેવો છે, એની સાથે શું થાય છે? એનો વારસા વિગ્રહ કરવો થાય છે. બરાબર. બીજું જે છે એ રાજકુમાર તરીકે જ્યારે હતો ત્યારે એને પુષ્યમિત્ર જાતિનો વિદ્રોહ જે હતો એ વિદ્રોહને એના પપ્પાના સમયમાં આને દબાવેલો હતો. બીજું એને હુણોને પણ હરાવ્યા છે. આ હુણોને હરાવ્યા એનો ઉલ્લેખ ક્યાં? તો કે ગિરનારના સુદર્શન તળાવના અભિલેખ મુજબ એને 456માં હુણોને પણ હરાવ્યા. શ્વેત શાખાના હુણો હતા જેને મધ્ય એશિયામાં આક્રમણ કર્યું અને સૌરાષ્ટ્રમાં યુદ્ધ થઈ છે. આ વખતે હુણ સરદાર એટીલા હતો. એક હતો હુણ સરદાર એટીલા. એને આખા રોમન સામ્રાજ્યને પડી ભાંગ્યું. એટલું બધું ભીષણ આક્રમણ કરે છે એટીલા. તો કે રોમન સામ્રાજ્ય પણ એની સામે હુણોની સામે નથી ટકે. અંતમાં મહાન રોમન સામ્રાજ્ય જે પડી ભાંગે છે અને એના કારણે ભારત સાથેનો એનો વેપાર પડી ભાંગે છે અને ભારતની આવક ઓછી થઈ, જેને કારણે આગળ જતા ગુપ્ત સામ્રાજ્ય પણ પડી ભાંગે છે. બરાબર. કેમ? તો કે આર્થિક રીતે પાયમાલ થઈ જાય. અને બીજું જે છે આ ઉણો જે છે એને રોમ ઉપર આક્રમણ કરે, ઈરાન ઉપર પણ આક્રમણ કરે, મોટા પાયે આક્રમણ કરે એની વાત કરશું. બરાબર. કે આગળ જતા એ ઈરાન ઉપર આક્રમણ કરે છે. પેલા મધ્ય એશિયામાંથી સૌરાષ્ટ્ર ઉપર આક્રમણ કરવામાં આવે છે. ત્યાર પછી એને સૌરાષ્ટ્ર ઉપર હારનો સામનો થાય, એને કારણે એ લોકો એ જે છે એ ઉત્તર બાજુ જાય અને ઈરાન ઉપર આક્રમણ કરી અને જે છે આખે આખેલી મધ્ય એશિયાનો વિસ્તાર જે છે એ બધો જીતી લે. બરાબર. અને સૌરાષ્ટ્રમાં એ લોકો યુદ્ધમાં હાર થાય છે હુણોને. ક્લિયર? ઓકે. આપણે યાદ રાખવાનું વારસાનો ડખો પુરુગુપ્ત તારે, રાજકુમાર તરીકે પુષ્ય મિત્ર જાતિયારે યુદ્ધ, ગિરનારના સુદર્શનના અભિલેખ મુજબ હુણોને હરાવ્યા, હુણોની શ્વેત શાખાનો જે છે એ હતી મધ્ય એશિયા ઉપર એ સત્તા સ્થાપે અને સૌરાષ્ટ્રમાં એ લોકોને હારનો સામનો કરે. આ જ હુણ સરદાર એટીલાએ છેક આખા રોમન સામ્રાજ્યને જે છે એ જીતી લીધેલું હતું અને ઈરાન ઉપર પણ એને આક્રમણ કરી અને સાસાની વંશનો અંત કરે, ઈરાનમાં સાસાની વંશનો અંત કરે અને ત્યાં જે છે એ હુણો જે છે એ પોતાના ટેકેદાર જે છે એ વ્યક્તિ સોરી હુણો જે છે ઈરાન ઉપર આક્રમણ કરી અને ત્યાં પોતાની સત્તા સ્થાપે છે અને રોમન સામ્રાજ્યનો વિસ્તાર પણ જીતી લે છે. બીજું વસુબંધુ જે રહ્યા એ એના ગુરુ હતા અને વસુબંધુ કેવા હતા? બૌદ્ધ ધર્મી હતા. જ્યારે એનો શિષ્ય કેવો હતો? પરમ ભાગવત. તેમ છતાં એને ધાર્મિક સહિષ્ણુતા રાખેલી હતી. ક્લિયર? બીજું 456માં સુદર્શન તળાવનું નિર્માણ કરાવે એની વાત આપણે થઈ ગઈ કે રિપેરિંગ કરાવે છે. કોણ રિપેરિંગ કરાવે છે? સુબો. કયો સુબો રિપેર કરાવે? સંજય દત્ત ના પિતા પર્ણદત્ત. પર્ણદત્તનો જે છે એ વતી એના પર્ણદત્તના હેઠળ જૂનાગઢનો નગરશેઠ કોણ હતો? નગરશેઠ ચક્રપાલી. ચક્રપાલી ચક્રપાલી જે છે એ નગરશેઠ હતો જૂનાગઢનો અને એને આ તળાવના કાંઠે ચક્રપાલેશ્વર વિષ્ણુ મહાદિર મંદિર પણ બંધાવેલું છે. હા, કુમારગુપ્તના સિક્કાઓ આ મોરવાળા હતા. હો ભાઈ, ગરુડના સ્થાને એના સિક્કાઓમાં મોરનું સ્થાન જોવા મળે છે. ક્લિયર? પુરુગુપ્ત આવે એના પછીનો શાસક મહત્વનો બૌદ્ધ ધર્મી શાસક હોય છે. 467 થી 473 સુધી શાસન કરે, બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધેલો અને એના સમયમાં વલભી રાજ્યની સ્થાપના કરે છે વિજયસેન ભટાર. વિજયસેન ભટાર ગુજરાત જે છે હવે જે છે સ્વતંત્ર બની જાય છે અને વિજયસેન ભટારકાની સ્થાપના કરે. વિજયસેન ભટાર પોતાની રાજધાની વલભીને રાખે છે. ગિરિનગરના સ્થાને કોને રાખે? વલભીની. કેમ? તો કે જો ગિરિનગરમાં હોય તો ગુપ્ત વંશના લોકો સાથે સતત ટકરાવ થાય એના માટે થઈને ટકરાવ ટાળવા માટે. નરસિંહગુપ્ત
અને બાલાદિત્ય નામના શાસકો આવશે તો એને 473 ની આજુબાજુ કાલે અમુક લેક્ચર જસુભાઈ પટેલ સાહેબના જોવાના છે, એટલે આ બેનને કીધું કે આ સમયગાળાની દરમિયાન જાય. નરસિંહગુપ્ત અને બાલાદિત્ય પ્રથમ 473 માં બરાબર આ શાસન કરી જાય છે. ડન. વલભીની સ્થાપના વિજયસેન ભટાર, અને ઓલરેડી વલભી વર્ષોથી હતું. બીજું, સંઘર્ષ નો થાય ગુપ્ત વંશના લોકો સાથે એટલે વલભી રાજધાની રાખે છે. પછી નરસિંહગુપ્ત બાલાદિત્ય 473 માં આવે, પછી કુમારગુપ્ત નામનો શાસક આવે. આ બધા નબળા શાસક હોય, અને મહત્વનો શાસક કોણ હોય છે? બુધગુપ્ત. કોણ હોય છે? બુધગુપ્ત. બરાબર. આ બુધગુપ્ત જે છે એ આ જે છે એ બુધગુપ્ત એને જે છે એ દ્રોણસિંહ મૈત્રક રાજા દ્રોણસિંહને પોતાના સ્વતંત્ર રાજવી તરીકે માન્ય રાખે અને ગુજરાતને સ્વતંત્ર કરી દીધું. કોણ? બુધગુપ્ત. 476 થી 496 સુધી શાસન કરે. ત્યાર પછી અન્ય મહત્વનો શાસક તથાગુપ્ત અને વૈન્યગુપ્ત આવે છે. તથાગુપ્ત અને વૈન્યગુપ્ત આવે છે, જે વૈષ્ણવ ધર્મી હોય. અને અંતિમ શાસક જે છે એ મહત્વનો એક શાસક આવે, બાલાદિત્ય. બાલાદિત્ય બીજો ઉર્ફ ભાનુગુપ્ત એનું નામ હતું. એને હુણ નેતા મીરગુલને હરાવ્યો હતો. બરાબર. હુણ નેતા મીરગુલ ને હરાવી, અને આનો ઉલ્લેખ એરણના જે છે એ સ્તંભલેખમાં જોવા મળે. મીરગુલને હરાવે છે, અને મીરગુલ પહેલા તોરમાણ પણ આવે છે. તોરમાણ સાથેના યુદ્ધમાં ગોપરાજ શહીદ થઈ જાય છે, અને પ્રથમ સતી પ્રથાનો કિસ્સો ગોપરાજની પત્નીની પાછળ સતી થઈ છે. આનો ઉલ્લેખ એરણના વિજય સ્તંભલેખમાં છે. ગુપ્તો જે છે એ ગુપ્તોનો સેનાપતિ હતો કોણ? તો કે ગોપરાજ. એ યુદ્ધ મેદાનમાં લડતો લડતો મૃત્યુ પામે છે, અને એની પત્ની એની પાછળ સતી થઈ જાય. એનો ઉલ્લેખ એરણના વિજય સ્તંભલેખમાં જોવા મળે. મીરગુલ અને તોરમાણ જે છે એ લોકોને ભગાડી દેવામાં આવે. અંતિમ શાસક મહત્વનો કુમારગુપ્ત આવે, જેનું માત્ર પૂર્વ ભારત પૂરતું શાસન હોય. અને છેલ્લો શાસક વિષ્ણુગુપ્ત જે છે 550 માં મૃત્યુ પામે. એની સાથે ગુપ્ત સામ્રાજ્યની સત્તાનો અંત આવે છે. ગુપ્ત સામ્રાજ્યની સત્તાનો અંત 550 માં આવે છે. ક્લિયર? આટલું સમજાઈ ગયું બધાને? આટલું સમજાઈ ગયું? આવતા મહિને આવવાનો છું કોમન. સમજાઈ ગયું આટલું? સમજાઈ ગયું? ફટાફટ કેજો ભાઈ બધા, તો આગળ વધીએ. ઓકે. સમજાઈ ગયું પાછળના બધા રાજા? જો તમે લોકો સ્કંદગુપ્ત સુધી જ ભણાઈ છો. સ્કંદગુપ્તમાં તે આ બધું નહીં ભણાવ્યું. ક્યારેક એક હુણ કયા સર આવ્યા હતા અને ક્યાં શિલાલેખમાં ઉલ્લેખ છે એ પુષ્યમિત્ર જાતિ સાથેનો યુદ્ધની વાત, ભાઈ સાથે, પુરુગુપ્ત સાથે વારસા વિગ્રહ, બુદ્ધ એના બૌદ્ધ ધર્મી વસુબંધુ એના ગુરુ હતા અને પોતે પરમ ભાગવત હતો. સુદર્શન તળાવની વાત કરી. પુરુગુપ્ત બૌદ્ધ ધર્મી હતો. એના સમયમાં વલભીને અલગ રાજ્ય તરીકે વિજયસેન ભટાર્ક સ્થાપે છે. મૂળ ભટાર્ક જે સેનાપતિ ભટાર્ક, જેનું મૂળ નામ વિજયસેન ભટાર્ક હતું. બીજું જે છે એ નરસિંહગુપ્ત નામનો વ્યક્તિ હોય છે, એના પછીનો શાસક બને કુમારગુપ્ત. અને મહત્વનો શાસક બુધગુપ્ત. એના સમયમાં બુધગુપ્તના સમયમાં દ્રોણસિંહ મૈત્રક વંશના રાજા દ્રોણસિંહને સ્વતંત્ર રાજા તરીકે માન્ય રાખી, અને જે છે એ બુધગુપ્ત પોતે જાતે દ્રોણસિંહનું સન્માન કરે. ત્યાર પછી તથાગુપ્ત વૈન્યગુપ્ત નામના વૈષ્ણવ ધર્મી શાસક હોય, અને છેલ્લો અંતિમ શક્તિશાળી શાસક હોય બાલાદિત્ય બીજો અથવા ભાનુગુપ્ત, જેને શરૂઆતમાં તોરમાણને હરાવી અને ભગાડી મૂકે છે અને ગોપરાજ્યમાં મૃત્યુ પામે. મીરગુલ નામનો નેતા તો હુણ નેતા એને પણ હરાવે છે. બરાબર. બીજું જે છે એ કુમારગુપ્ત ત્રીજો હોય છે, અને છેલ્લો શાસક અંતિમમાં વિષ્ણુગુપ્ત હોય છે. એ સાથે જ વિષ્ણુગુપ્તના મૃત્યુ સાથે જે છે ગુપ્ત વંશની સત્તાનો અંત આવે છે, અને એની હેઠળ રહેલા નાના મોટા રજવાડાઓ જેટલા પણ હતા એ આઝાદ થઈ અને પોતાનું સ્વતંત્ર સત્તા સ્થાપી દે. બરાબર. કમ્પ્લીટ? આટલું સમજાઈ ગયું. હવે આજે સાંજે
અત્યારે હવે થોડુંક મારી તબિયત બરાબર નથી એટલે સેશનને આપણે એડ કરીશું, રાત્રે 9 થી 11 બાકીનો કોર્સો ભણાવી દઈશ, બાકીનો પોર્શન રાતના 9 થી 11માં તમને ભણાવી દઈશ, આપણે રાત્રે 9 થી 11માં મળીશું મિત્રો, રાત્રે 9 થી 11 PM માં હું તમને બાકીનો પોર્શન ભણાવી દઈશ. અત્યારે થોડીક મારી તબિયત બરાબર નથી એટલે હું તમને ઘણીવાર બોલવામાં પણ મને થોડોક ઇસ્યુ થાય, બરાબર સતત બોલવામાં, એટલે હું તમને આજે રાત્રે 9 થી 11માં જે છે થોડોક આરામ કરી અને પછી રાતના 9 થી 11માં ડિટેલમાં ભણાવી દઈશ. રાતનો લેક્ચર જે એ તમારે લોકોએ શેર કરવાનો છે અને બધાએ આવવાનું છે, બરાબર, હમણાં લિંક પણ મૂકી દઈશ. બીજું જે છે લાઈક લેક્ચર શેર લાઈક કરી દેજો. જેજે ટેન કોડ અનએકેડેમીની એપ ઉપર જ્યાં પણ સબસ્ક્રિપ્શન લ્યો ત્યાં તમે અનએકેડેમીની એપ ઉપર જેજે ટેન કોડ યુઝ કરતા રહેજો. જેજે ટેન કોડ યુઝ કરજો જ્યારે સબસ્ક્રિપ્શન લ્યો ત્યારે, ફ્રી લેક્ચરની અંદર પણ જેજે ટેન કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં, બરાબર, ક્લિયર ક્લિયર. જે જે ટેન કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. કોઈને કંઈ ક્વેરી હોય તો અત્યારે પૂછી શકો. કોઈને કંઈ ક્વેરી છે? ક્વેરી નથી ને તો રાતના 9 થી 11 આપણે મળીએ છીએ. ઓકે, રાતના 9 થી 11 મિત્રો મળીએ છીએ. બધાએ આવી જવાનું છે રાતના 9 વાગે આ પ્લેટફોર્મ પર. બાકીનો પોર્શન આપણે કન્ટિન્યુ કરીશું, બરાબર.